नमस्कार मित्रों, हूँ हरिओदन चौकसी। मित्रों आप सबनु स्वागत छे। मित्रों आज नो वीडियो आपना माटे खूबज लाभदायक साबित थई शके छे। शू तमने पैसों कमावामां तकलीफ पड़े छे? बधाज कहेशे हा साहेब। तो मित्रों घणी वखत घणा माणसो खूब मेहनत कर्या पछी पण पैसों कमाई नथी शकता, जीवनमां पैसानुं सुख मेळवी नथी शकता, माँ लक्ष्मीनी कृपा आ लोकोने प्राप्त नथी थती, त्यारे एवा कया उपाय करवा जोईए, कई बाबतोमां आपणे ध्यान आपवुं जोईए जेनाथी करीने आपणा जीवनमां माँ लक्ष्मीनुं सुख आवे, ऐश्वर्य आवे, आपणे आपणा कुटुंबने कंईक सारूं भरण पोषण आपी शकीए, એની જિંદગીમાં કંઈક એવા શોખ પૂરા કરી શકીએ જેનાથી એ લોકોના જીવનમાં હંમેશા ખુશીઓ ભરેલી રહે। તો મિત્રો આવા ઘણા બધા ઉપાયો આપણા શાસ્ત્રોમાં આપ્યા છે, પણ આપણે એને જાણતા નથી, આપણા સુધી એ પહોંચતા નથી। તો અમારા માધ્યમથી આવા ઉપાયો તમારે જાણવા છે તો ચોક્કસ આ વિડીયો પૂરેપૂરો જોજો। મિત્રો આપણા હિન્દુસ્તાનમાં શેરડી ખૂબ મહત્ત્વની છે। આપણે સૂર્યની પૂજામાં વાપરીએ છીએ, ઘણી બધી પૂજાઓમાં એનો ઉપયોગ થાય છે, એને એક સારા ફળ તરીકે આપણે જોઈએ છીએ। એના રસમાંથી ખાંડ ગોળ મીઠો રસ ઝરે છે, એ પીએ છીએ, એમાંથી ખાંડ બને છે, ગોળ બને છે। ગોળ ખાંડ આપણે આપણી પૂજાઓમાં વાપરીએ છીએ, પંચામૃતમાં યુઝ થાય છે। ગોળથી આપણે સૂર્યનું દાન કરીને આપણા સૂર્યને મજબૂત કરી શકીએ। તો આવી શેરડીનું મૂળ લાવવાનું છે, સારું ચોગડિયું સારું નક્ષત્ર જોઈને। એવા સમયમાં ખાસ કરીને પુષ્ય નક્ષત્ર હોય તો એવા નક્ષત્રમાં આપણે શેરડીનું મૂળ લાવવાનું। શેરડીનું મૂળ લાવ્યા પછી એને ગંગાજળથી ધોઈને, ગંગાજળ ધોજો મિત્રો, શેરડી સૂર્યનું ફળ છે અને ગંગાજળ એ સૂર્યપુત્રીનું જળ કહેવાય। તો ગંગાજળથી ધોઈને એને માં લક્ષ્મીની સામે મૂકીને તેના પર સિંદૂર લગાડો, લાલ ચંદનનો ચાલ્લો કરો અને ત્યાં બેસીને એક ચંડીપાઠ વાંચો। ચંડીપાઠ પૂરો થઈ જાય એટલે આ મૂળને લઈને લાલ કપડામાં, સ્વચ્છ કોરું લાલ કપડું લો, લાલ કપડામાં મૂળને બાંધીને તમારી તિજોરીમાં મૂકી દો। બસ આટલી નાની સરખી પ્રક્રિયા તમારા ઘરમાં લક્ષ્મીના આગમનને શરૂ કરી દેશે। મિત્રો આ ઉપાયને શાસ્ત્રમાં લક્ષ્મીને આમંત્રિત કરવા માટે પણ ઉપયોગમાં લેવાય છે અને માં લક્ષ્મીને આમંત્રણ આપવા માટે પણ આ પ્રક્રિયાઓ થાય છે। તો જો આપણે નાની સરખી વાત આપણા જીવનમાં જોડીએ અને આપણે પૈસો કમાવામાં તકલીફ પડતી હોય, જીવનમાં પૈસાનું સુખ આપણાથી દૂર દૂર રહેતું હોય, તો આવા ઉપાય કરવાથી ચોક્કસ આપણે એમાં રાહત મળે છે અને એમાંથી આપણે ઘણું બધું આપણા જીવનમાં મેળવી શકીએ છીએ। તો મિત્રો આવા નાના નાના ઉપાયો જો તમે કરો છો, તમારા જીવનમાં અને જોડો છો, તો બહુ સારા ફળ મળે છે। તો મિત્રો ચોક્કસ આટલો નાનો સરખો ઉપાય તમે કરો અને જીવનમાં મહેનત પ્રમાણેનું ફળ તો મેળવો, મહેનતથી વધારે ફળ મળશે અને માં લક્ષ્મીની કૃપા ચોક્કસ તમારી પર બનેલી રહેશે। તો આ વિડીયો લાઈક કરવાનો, શેર કરવાનો ભૂલતા નહીં। મિત્રો યુટ્યુબ આજ સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરી દો। તો હું હરિવદન ચોકસી આપ સૌની રજાનો, ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે। તો ચાલો બદલીએ જિંદગી। નમસ્કાર મિત્રો।